सान्द्रानन्दपयोदसौ भगतनम् पीताम्बरम् सुन्दरम् पाणौ बाणशरासनम् कटिलसत्तूणीरभारम् वरम् राजीवायतलोचनम् धृतजटा जूटेन संशोभितम् सीतालक्ष्मणसंयुतम् पथिगतम् रामाभिरामम् भजे। माया रूपी सीता जना हरण अपहरण थयेलू छे। वर्णन करे तुलसीदास जी महाराज, सीताजी परम सुंदर हरण ने जोयु, चिरांगंगनी छटा अत्यंत मनोहर हती। अने भगवान ने संबोधन के हे देव, हे कृपा रघुवीर, सांभळो आ मृगनी चामड़ी अत्यंत सुंदर छे। जानकी जी कहू, हे सत्य प्रतिज्ञ प्रभो, आने मारे ने आने चामड़ू जैसे मैं लाई आपो। तेरे भगवान रामचंद्र जी तो आ मारी जे कपट मुख मुर्ग बने तो उस कारण जानता हता। अंत थी सीता पण देवताओं कार्य करवा माटे ए सीता जी ना कहवाते अत्यंत हर्षित थईने ए मृगनी पाछळ गया। आ रीते भगवान मृगनी पाछळ गया अने छेवटे ए मृगनो वध थयो। पहला एने लक्ष्मण जो नाम लीधु अने पछी मन में राम जी ना चरण नो स्मरण कर्यु। प्राण त्याग करती वखते એને પોતાનું રાક્ષસી રૂપ પ્રગટ કર્યું અને પ્રેમ સહિત શ્રીરામના નામનું સ્મરણ કર્યું। આમ ભગવાન સર્વજ્ઞ હતા, જોયું કે આ મારીચને પોતાના એના હૃદયમાં પોતાના માટે સાચો પ્રેમ છે। આ મારીચ ભગવાનનો ભક્ત હતો અને છતાં પણ રાવણની આજ્ઞાને વશ થઈને એને આવી રીતે કપટ મૃગનું રૂપ લેવું પડ્યું હતું। तो मरता मरता भगवान चरण स्मरण करता करता भगवान नाम लेता लेता जारे मृत्यु पाम्यो, त्यारे भगवान रामचंद्र जी सर्वज्ञ छे, एमणे मारीचना हृदय जो प्रेम छे प्रेम ने ओळखीने एने एवी गति प्रदान करी जे मुनिओ माटे पण दुर्लभ छे। देवताओ खूब पुष्पनी वर्षा करी रह्या हता, भगवानना गुण गाथाओ गाई रह्या छे कि भगवान एवा दीन बंधु छे જે અસુરોને પણ પોતાનું પરમપદ પ્રદાન કરે છે। દુષ્ટ મારીને મારીને શ્રી રઘુવીર તરત પાછા ફર્યા, હાથમાં ધનુષ અને કમરમાં ભાથો શોભા આપી રહ્યો છે। આ બાજુ સીતાજીએ જ્યારે પેલી દુઃખભરી વાણી સાંભળી અને લક્ષ્મણનું અને સીતાનું નામ સાંભળ્યું ત્યારે અત્યંત ભયભીત થઈ ગયા અને લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે આપ તમે શીઘ્ર જાઓ, તમારો મોટા ભાઈ સંકટમાં છે। લક્ષ્મણજી એ હસીને કહ્યું કે માતા, જેની ભ્રભરના ઈશારા માત્રથી સારી સૃષ્ટિને પ્રલય થતા થયા કરતા હોય છે, અર્થાત સૃષ્ટિને પ્રલય માટે પણ એમના આંખના ઈશારા વધારે કઈ જરૂર નથી, શું એ રામજી ક્યારે પણ સ્વપ્નમાં પણ સંકટમાં પડી શકે એમ લક્ષ્મણજીએ જરા હસીને કહ્યું। એમના હસવાનું એનો ખોટું અર્થઘટન કરવામાં આવ્યો અને સીતાજી એના પર ખૂબ વહેમ લાવ્યા અને અનેક પ્રકારના મર્મ વચન કહેવા લાગ્યા। અને ત્યારે ભગવાનની પ્રેરણાથી તો પ્રશ્ન એ છે કે સીતાજી ગમે તેવા મર્મ વચન કહે છતાં પણ લક્ષ્મણજીને આજ્ઞા થઈ હતી કે સીતાને છોડીને જઈશ નહીં, તો શા માટે લક્ષ્મણજીએ સીતાને છોડી દીધા? કહે છે કે ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણજીનું મન પણ ચંચળ થઈ ગયું, એ પણ સીતાજીને વન અને દિશાઓ આ બધા દેવતાઓને સુપ્રત કરીને ચાલી નીકળ્યા ભગવાન રામજી ત્યાં હતા ત્યાં। તો હવે જોયું કે ઓહો અશૂન્ય છે, કોઈ છે નહીં, રામજી પણ નથી લક્ષ્મણ નથી સીતાજી એકલા છે, પણ કુટીમાં એ જોઈને રાવણ સંન્યાસનો વેશ ધારણ કરીને સીતાજીને સમીપ આવ્યો। કે છે તુલસીદાસજી મહારાજ કે જેના ડરથી દેવતાઓ અને દૈત્યો પણ એટલા ડરે છે કે રાત્રે એમ ઊંઘ ના આવે દિવસે બરોબર અન્ન ના ખાઈ શકે, એવું રાવણ જાણે કે પેલા એવું 10 મસ્તકવાળો રાવણ પેલા ભયભીત કૂતરાની જેમ આમ તેમ જો તો ચોરી કરવા જાણે કૂતરો અંદર ઘૂસી ને ઘરની અંદર એ રીતે ઝૂંપડીમાં ઘૂસ્યો પર્ણકુટીમાં। અને તેથી કહેવામાં આવે છે કાક ભૂષુંડી કહે છે, હે ગરુડજી, આમ કુમાર્ગ પર માણસ પગલું મૂકે કે તરત જ એના શરીરનું તેજ અને બુદ્ધિનું બળનો કોઈ લેશ પણ રહેતો નથી। જેવું કુમાર્ગ પર પગ મૂક્યો આ રાવણે તો એના શરીરનું બળ બુદ્ધિનું તેજ હણાઈ ગયું। ચાલો રાવણ તો આવ્યો સીતાજી પાસે
અહીં પ્રકારની જાત જાતની સારી સારી વાતો કહી, સીધાને લોભાવા માટે રાજનીતિની વાતો સંભળાવી, ભય પણ દેખાડ્યો, બધું બહુ કર્યું, સામ દામ દંડ બધું જાત જાતનું ભેદ. પણ સીતાજી કોઈ પણ રીતે વશ ના થયા. સીતાજી કે હે અતિ ગોસાઈ, કારણ કે સંન્યાસીના વેશમાં છે, તમે તો બહુ દુષ્ટની જેમ વચન કહી રહ્યા છો. ત્યાર પછી રાવણે પોતાનું મૂળ સ્વરૂપ દેખાડ્યું અને પોતાનું નામ જયારે સંભળાવ્યું રાવણ છું, ત્યારે તો સીતાજી અત્યંત ભયભીત થઈ ગયા. એમણે છતાં પણ અત્યંત ધીરજ ધારણ કરીને કહ્યું, હે દુષ્ટ, ઉભો રે, પ્રભુ આવી ગયા છે, આવી જ રહ્યા છે. જેવી રીતે કોઈ સિંહની, કોઈ સિંહણને કોઈ સસલું ચાહતું હોય, એવી રીતે હે રાક્ષસરાજ, તું મને ચાહી રહ્યો છે, ખરેખર તું કાને વશ થઈ રહ્યો છે. આ વચન સામે રાવણ લજ્જિત થઈ ગયો. તુલસીદાસજી કહે છે, મનમાં મનમાં રાવણે સીતાજીના ચરણોની વંદના કરી, સુખમાન બહારથી અત્યંત ક્રોધમાં આવીને રાવણે સીતાજીને ઉઠાવ્યા અને રથમાં બેસાડી દીધા અને અત્યંત ઉદાવત આકાશ માર્ગથી એ રથ ચલાવવા આવ્યો. એટલો ભયભીત હતો કે રથ પણ ચલાવી શકતો ન હતો. અને ત્યારે સીતાજી આર્તનાદ કરતા હતા, હા હે જગતના અદ્વિતીય વીર શ્રી રઘુનાથજી, કયા અપરાધથી આપે મારા પર દયા છોડી દીધી? હે દુઃખ દુઃખીઓનું દુઃખનું હરણ કરવા વાળા, હે શરણાગતને સુખ આપવા વાળા, હે રઘુકુળ રૂપી કમાના સૂર્ય, હે લક્ષ્મણ, તારો ખરેખર દોષ નથી, મેં ક્રોધ કર્યો એનું આ ફળ મને મળી રહ્યું છે. પ્રભુની કૃપા તો ઘણી છે, પરંતુ અત્યારે સ્નેહી પ્રભુ બહુ દૂર છે. આમ કરીને ખૂબ રીતે જાનકીજી વિલાપ કરી રહ્યા છે. અને કોણ મારી આ વિપત્તિ પ્રભુને સંભળાવશે? વિપત્તિ મોર કો પ્રભુ સુનાવા. સીતાજીને એમ છે કે મારી આ વિપત્તિ પ્રભુને સંભળાવશે કોણ? અરે જો યજ્ઞમાં પેલો પુરોડાશ છે, એ ગધેડું પુરોડાશને ખાઈ જવા માંગે છે, જે ખરેખર દેવતાઓને જવો જોઈએ. આમ સીતાજીનો ભારી વિલાપ સાંભળીને જડ નચેતન બધા જેવો દુઃખી થઈ ગયા. પણ રાવણ તેવા ભયભીત હતા, જડ નચેતન અને બધા દેવતાઓ, દિશાના દેવતાઓ, વનના દેવતાઓ, જેમને સોંપીને લક્ષ્મણ ગયેલા, બધા આ સામે ભયભીત થઈ ગયા. કોઈ હિંમત નથી કે આગળ આવે. પણ ગીધરાજ સોની આર્તબાની, ગીધરાજ જટાયુએ આર્તવાણી જયારે સાંભળી, રઘુકુલ એટલે કે નારી પહેચાની, એ આર્તવાણી પરથી ઓળખી ગયા, ક્યાં તો રઘુકુલ તિલક નારી, કે ઓહો આ તો રઘુકુલના તિલક શ્રી રામચંદ્રની પત્ની છે. અધમ નિશાચર લઈને જાય, કે આ નીચ રાક્ષસને લઈને જઈ રહ્યો છે. જેવી મલેચ્છ છે બસ કપિલા ગાય, જેવું કપિલા ગાય તો મલેચ્છના હાથમાં આવી જાય, મલેચ્છના પનારે પડે તેવી રીતે તો મલેચ્છના પંજામાં આવી જાય. અને તે રીતે આ રઘુકુલ તિલકની પત્ની પણ આ રાવણના પંજામાં આવી ગયા છે. સીતે પુત્રી કરસી જની ત્રાસા, હે હે પુત્રી સીતા, કોઈ તો ભય ના રાખીશ, કરી હો જા તું ધાન કરનાશા, હમણાં જ હું આ રાક્ષસ નાશ કરી નાખીશ. ધાવા ક્રોધ વંત ખગર જાય છે, છૂટે પવિ પર્વત કહું જાય છે. અને પછી તો એ પક્ષી અર્થાત જટાયો ક્રોધથી એવા ધસ્યા જાણે કે પર્વત પર વજ્ર છૂટતો હોય એવી રીતે આ ગીધરાજ રાવણ પર ધસ્યા. હે દુષ્ટ, ઉભો કેમ નથી રહેતો? તો બસ સાંભળ્યા વગર ચાલી જાય છે, હજી તે મને ઓળખ્યો નથી. તો યમરાજની જેમ આ ગીધરાજ પોતાની તરફ આવી રહ્યા છે એ જોઈને રાવણે ફરીને જોયું, અનુમાન કરવા કોણ છે? ક્યાં તો મહિનાક પર્વત દૂરથી આવી રહ્યા છે જટાયું. રાવણ અનુમાન કરે છે કે ઓહો, ક્યાં તો મહિનાક પર્વત હોવો જોઈએ, એક જ પર્વત એવો હતો જેને પાંખ હતી ઉડતો હતો, આ મહિનાક પર્વત તો નથી ને? કે ભાઈ પક્ષીઓના સ્વામી ગરુડ તો નથી ને? પણ કોઈ ના હોય છે, બધા મારું બોલ જાણે છે, કોઈ ખરેખર મારા પર આક્રમણ કરવાની હિંમત કરી શકે એમ નથી, એ કોણ છે? છેવટે રાવણ જયારે નજીક આવ્યા, રાવણ ઓળખી ગયો, ઓહો આ તો બધો ગરડો જટાયો છે, અરે અરે આજે મારા હાથ રૂપી તીર્થમાં એનું શરીર છૂટશે. અને આવું જયારે સાંભળ્યું અને ત્યારે પેલો ઘી જટાયો ખૂબ ક્રોધમાં આવી ગયો અને ખૂબ વેગથી દોડ્યો, બોલ્યો કે હે રાવણ, મારી શિખામણ સાંભળ, જાનકી જઈને છોડીને કુશળ પૂર્વક તારે ઘેર જતો ને, નાહી તો અસ હો હઈ, નહીં તો હે હે દસ વા હે દસ મસ્તક અને હે મહાન ઘણી ભૂજાવાળા રાવણ, જો તું સીતાજીને કુશળતા તેને સીધા છોડીને નહીં જતો રહે તો તારો આવું થશે. રામ રોષ પાવક અતિ ઘોરા, હોય સકલ સુલભ કુલ તોરા.
रामचंद्र जी ना क्रोध रूपी भयानक अग्नि में है रावण तू अने तारो समग्र वंश पेला पतंगिया ने जेम भस्म थई जशो। पण रावण आ युद्ध ने को उत्तर ना आप्यो। अंते थी छेवटे तो बन्ने वच्चे भारे गीधनी तरफ धस्यो अने एने रावण ना वाळ पकड़ी ने रथ पर थी जमीन पर पटकी नाख्यो। अंते वक्त सीताजी ने पछी आ घीधे पोतानी साथे लईने एमने माळा मूकी दीधा अने आ बाजू रावण जमीन पर पड्यो छे पोतानी चांस थी खूब एना पर हुमलो करीने एने घायल करी दीधो। एने मूर्छा आवी गई, एक घड़ी सुधी मूर्छा आवी गई। त्यारे पण जटायुए आक्रमण ना कर्युं अने पछी मूर्छामां जागृत थयो रावण। त्यारे अत्यंत क्रोधित रावणे पोतानी तलवार काढी अने आ घीधेनी बंने पांखो कापी नाखी। जटायुनी पांखो कपाई गई अने अत्यंत जटायु आगे अत्यंत अद्भुत करने करने भगवान स्मरण करता करता पृथ्वी पर पड़ी गया। अंत्यारे सीताजी ने फरी रथ पर चढ़ावीने रावण अत्यंत वेग थी चाली निकल्यो। एने मन में खूब भय हतो। आ बधी सीताजी आकाश में विलाप करी रह्या छे। जाने के कोई शिकारना के व्याधना व्याधले कोई पारधी तो पारधीना पंजामा कोई भयभीत हरणी आवी गयो शिकारना पंजामा। एवी रीते सीताजी रावण ना जाने के पंजामा अत्यंत भयभीत हरणी समान हता। अने आ रीते जरा आकाश मार्गे जई रह्या हता त्यारे पर्वत पर बैठेला केटलाक वांदरोने एमने जोया। अने त्यारे सीताजी हरिनु नाम लीधुं अने पोतानुं वस्त्र त्यां फेंक्युं। आ प्रकारे पण जो के रावण ना ध्यान में रण अत्यंत भयभीत हतो अने ए तो आम तेम जोतो जोतो रथ चलावी रह्यो हतो एटले सीताजी आ रीते पोतानुं वस्त्र फेंक्युं अने ध्यान में ना आव्युं। आ रीते रावण सीताजीने लई गयो अने अशोक वनमां एमने राख्या। तो हवे हारि पराखल बहुविधि हारि पराखल बहुविधि भय अरु प्रीति दिखाई भय अरु प्रीति दिखाई तब अशोक पाद पतर पद अशोक पाद पतर राखिसि जतनु कराई राखिसि जेहि विधि कपट कुरंग संग जेहि विधि धाई चले श्री राम सोच भी सीता राखी उर रटती रहती हरि नाम। हारि पराखल बहुविधि भय रूपी दिखाई। रावण सीता जी ने रावण अशोक वाटिका में लई आव्यो अने खूब रीते एमने भय अने प्रीति बंने देखाड़ा। प्रीति एमने ललचावा माटे अने भय एमने पोताने वशमां करवा लाग्या बंने माटे बंने रीते। हारी पराखल बहु पर बहु आटलू बधुं करवा छतां पण छेवटे राक्षस सफल ना थयो अने हरी गयो। तब अशोक पाद पतर राखी जतनु कराई अने त्यारे अशोक वृक्ष नीचे अत्यंत यत्न करने अशोक वृक्ष नीचे सीताजी ने मुकी दीधा। सीताजी बस अशोक वृक्ष नीचे छे अने भगवान ध्यान कर रहा छे। भगवान कई छे ध्यान करे छे जय विधि कपट कुरंग संग धाई चले श्री राम। तो सीताजी ने भगवान छेलु दर्शन कर्यु तो भगवान श्री राम जी पेला कपट मृग नी पाछळ जई रह्या छे बस ए छेलु दर्शन हतुं। तो जे रीते भगवान आ कपट मृग नी पाछळ दौड़ी पाछळ दौड़्या हता सो सभी छवि सीता राखी उरे सीताजी ए छवि ने पोताना हृदय में राखी ने रटती रहती हरिनाम बस हरिनु नाम रट्या करे छे। कहे छे के त्यां पहला तो रावण ने भी इच्छा थी कि अशोक वाटिका ना महल में सीताजी ने राखे पण सीताजी न रह्या कारण वनवास मळेलो छे ने माटे आमां रहेवाय नहीं अने माटे अशोक वृक्ष नीचे में राखवामां आव्या अने त्यां पण चारे बाजू पहेरो राखवामां आव्यो। हवे
રઘુવીર ના વિરહ નો પ્રસંગ પણ આવી જ ગયો છે. ચાલો એ પણ ચોપાઈ વાંચીએ. આપણે રઘુપતિ અનુજહી આવત દેખી, રઘુપતિ અનુજહી આવત બાહિજ ચિંતા કીન બિસેખી, બાહિજ જનક સુતા પરિહરી અકેલી, જનક સુતા પરિહરી આયહુ તાત વચન મમ પેલી, આયહુ નિશિચર નિકર ફિરહી બન માહી, નિશિચર નિકર ફિરહી બન મમ મન સીતા આશ્રમ નાહી, મમ મન સીતા આશ્રમ ગહી પદ કમલ અનુજ કર જોરી, ગહી પદ કમલ અનુજ કર કહ્યો નાથ કછુ મોહિન ખોરી, કહ્યો નાથ કછુ અનુજ સમેત ગયે પ્રભુ તહવા, અનુજ સમેત ગયે પ્રભુ ગોદાવરી તટ આશ્રમ જહવા, ગોદાવરી તટ આશ્રમ દેખી જાનકી હીના, આશ્રમ ભય વિકલ જસ પ્રાકૃત દીના, હા ગુન ખાની જાનકી સીતા, રૂપ શીલ વ્રત નેમ પુનીતા, રૂપ શીલ વ્રત લક્ષ્મણ સમુજાએ બહુ ભાંતિ, લક્ષ્મણ સમુજાએ બહુ ઉછત ચલે લતા તરુ પાંતિ, પૂછત હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, હે ખગ હે તુમ દેખી સીતા મૃગ નૈની, તુમ દેખી સી ખંજન સુખ કપોત મૃગ મીના, ખંજન સુખ કપોત મૃગ મધુપનિ કર કોકિલા પ્રવીના, મધુપનિ કુંદ કલી દાડી મદામિની, કુંદ કલી દાડી મદા કમલ શરદ શશિ અહિ ભામિની, કમલ બરુન પાસ મનોજ ધનુ હંસા, બરુન પાસ મનોજ ધનુ ગે ગજ કે હરિ નિજ સુનત પ્રશંસા, ગજ કે શ્રીફલ કનક કદલી હર શાહી, શ્રી ફલ
नेकुन संक सकुच मन माही नेकुन सुनु जानकी तो ही बिनु आजु सुनु जानकी तो ही बिनु हर्षे सकल पाई जनु राजु हर्षे किमि सही जात अनख तो ही पाही किमि सही जात अनख तो ही प्रिया बेगी प्रकट सिकस नाही प्रिया बेगी प्रकट एहि विधि खोजत बिलपत स्वामी एहि विधि खोजत मनहु महाविरही अति कामी पूरन काम राम सुख राशि पूरन मनुज चरित कर अज अविनाशी मनुज अब क्या आखो वर्णन करू कि भगवान है जो नानो भाई लक्ष्मण तो आवी रह्यो छे भगवान पाछा फर्या जो लक्ष्मण तो सामे आवी रह्यो छे मन में खूब चिंता थई बाहर थी तुलसीदास जी महाराज कहे कि बाहर थी भगवान राम जी जाने खूब चिंता करता था कह रहे भाई तो आ जानकी जी ने एकली छोड़ी ना आवी गयो मारो वचन तो मान्यो नहीं अने तो आवी गयो तने खबर तो छे कि राक्षसोना झुंड वन में फरी रहा छे मने एवुं लागे छे कि सीता आश्रम में नथी त्यारे नाना भाई लक्ष्मण जी राम जी ना चरण कमळमां पकड़ीने हाथ जोड़ीने बोल्या कि भगवान अमारो कोई दोष नथी अने બીજું નથી કહેતા કે સીતાજી મને શું કહ્યું એ તો કહે છે કે મારો અપરાધ નથી બસ આટલું જ કહ્યું બાકી બીજી કંઈ ફરિયાદ ના કરી મને આમાં કહ્યું તેવું નહીં કશું નહીં બસ બસ મારો અપરાધ નથી અંતે વખતે લક્ષ્મણજી સહિત ભગવાન રામચંદ્રજી આવ્યા જ્યાં આશ્રમ હતો એમનો આશ્રમ દેખી જાનકી હિના જો કહો હો આશ્રમ તો જાનકીહીન છે જાનકી રહિત છે ભય વિકલ જસ પ્રાકૃત દીના જેમ કોઈ પ્રાકૃત મનુષ્ય સાધારણ મનુષ્ય અત્યંત ભયભીત થઈ જાય અત્યંત ભાન વ્યાકુળ થઈ જાય તો ભગવાન અત્યંત વ્યાકુળ થઈ ગયા અને વિલાપ કરે હે ગુણોની ખાન હે ગુણોની ખાન સમાન ખાન સમાન સીતા હે જાનકી હે રૂપશીલ વ્રત નિયમ પવિત્ર સીતા આમ કરીને ખૂબ વિલાપ કરવા લાગ્યા ત્યારે લક્ષ્મણજી ખૂબ સમજાવ્યા અને ત્યાર પછી રામચંદ્રજી વૃક્ષોની પંક્તિઓ આ લતાઓને પૂછવા લાગ્યા અને પક્ષીઓ બધાને હે પક્ષીઓ હે મૃગગણ હે ભ્રમરાઓ હે ભ્રમરની પંક્તિઓ તમે કઈ સીતા મૃગ નાની સીતાની જોઈ છે અને જોતા પક્ષીઓ અને બધાને ખૂબ બધાને પૂછવા લાગ્યા કબૂતર હોય અને પછી પોપટ હોય અને હરણ ને માછલી ને ભ્રમરાઓનો સમૂહ ને કોયલ ને બધા જાત જાતના વૃક્ષોને લતાઓને પક્ષીઓને બધાને ખૂબ પૂછવા લાગ્યા શા માટે કે જેવું આ બધા લોકો અત્યારે ખૂબ ખુશ છે કારણ કે આજે એમ પોતાની પ્રશંસા સાંભળી રહ્યા છે જયારે સીતાજીને બોલાવી રહ્યા છે ત્યારે ખરેખર તો એટલે સીતાજીના રૂપનું વંદન વર્ણન કરી રહ્યા છે કે આ બધા જે છે એમાં એમના સીતાજીના કોઈ ને કોઈ અંગને આ બધા સાથે સમાનતા છે નેત્રની ઉપમા ખંજનથી મૃગની મીનથી નાસિકાની શુકથી કંઠની કપોત એટલે કબૂતર કેશ એમના તો મધુપ એટલે કે આ ભ્રમરનો વૃંદ વગેરે વગેરે સ્વર તો કોકિલા કોકિલનો આવી જતા એટલે દરેક દરેક જે છે એ દરેક દરેક પશુ પક્ષી જેનો પણ અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો એ દરેક દરેકની સાથે 18 નિર્દેશ કરવામાં આવ્યો સીતાજીના બધા અંગોની કોઈ ને કોઈ પ્રમાણે ઉપમા આપવામાં આવી એ સીધું કહેતા નથી આ બધા ખાલી આ નામ દે છે એમ કરીને સીતાજીનું વર્ણન કરી રહ્યા છે અને કહે છે કે જેવો સીતા આ બધા આજે ખૂબ ખુશ થઈ રહ્યા છે એમને કોઈ પ્રકારનો શરમ ને સંકોચ નહીં તું જતી રહી છે કારણ કે આ તારા વગર આ બધા એટલા બધા ખુશ છે
કે જાણે કે એમને રાજ્ય મળી ગયું. જો સીતાજી ત્યાં સુધી બધા એકદમ ચાખા પડી ગયા હતા ને, હવે સીતાજી ના ગયા પછી હવે કોઈ સ્પર્ધા કરનો ન રહ્યો, ત્યારે બધા લોકો એકદમ જાણે કે તેજસ્વી બની ગયા, જાણે સ્વતંત્ર બની ગયા, ખૂબ ખુશ થઈ ગયા. હે સીતા, તારે આ સ્પર્ધા કેમ સહન કરી જાય છે? તું કેમ પ્રગટ શીઘ્ર પ્રગટ થઈ જતી જતી? આમ ભગવાન રામજી સીતાને શોધતા શોધતા એવા વિલાપ કરી રહ્યા છે. એ બીજી ખોજ બિલપત સ્વામી મનુ મહાબિરહી અતિ કામી. જાણે કોઈ મહાન વિરહી અને કામી પુરુષ હોય તેવી રીતે ભગવાન પણ સીતાજીને શોધી રહ્યા છે. તું શોધી કયો રહ્યા છે? પૂછ તો ચલે લતા તરૂપાંતિ. બસ આપણી લતાઓને ને વૃક્ષની શ્રેણીને પૂછી રહ્યા છે. આવું તો કામી માણસ છે, ગાઢો થઈ ગયો ને. જે માણસ ગાઢો જ થઈ ગયો કામનાને કારણે એ એવું કરી શકે, વિલાપ કરી રહ્યા છે. અને તો કોઈ પ્રકારની ઉપમાન જયારે ઉપમા જયારે જોવાતી નથી ત્યારે સ્મરણ થઈ આવે છે. ટૂંકમાં એવી વિધિથી ભગવાન એને શોધી રહ્યા છે, એવી વિધિથી વિલાપ કરી રહ્યા છે જાણે કોઈ કામી અને વિરહી મનુષ્ય કરી રહ્યા હોય. ભગવાન સ્વયં કહેવા છે પૂર્ણ કામ રામ સુખરાથી. ભગવાન નું પૂર્ણ કામ છે એટલે આમ બહારથી એમનો દેખાયો છે, લીલા એવી છે કે જે સાધારણ મનુષ્ય છે એ જોઈને વાસ્તવમાં પાર્વતી દેવી પણ ખરેખર મોહિત થઈ ગયેલા કે અરે હવે રામ આ તો કામીને ક્રોધી છે, હવે રામ તમારા ઈષ્ટદેવ છે એવું ભગવાનને પૂછે શિવજીને. અર્થાત ભગવાન અત્યંત અસરકારક રીતે કોઈ સાધારણ મનુષ્યની જેમ લીલા કરી રહ્યા છે. સ્વયં કેવા છે પૂરણ કામ રામ સુખ રાશિ. વાસ્તવમાં રામ કેવા છે પૂર્ણ કામ છે, એમને કોઈ કામના હોય જ ના શકે. અને તો સુખ રાશિ એમને વળી વિલાપ કરવાનો પ્રશ્ન. સુખ રાશિ દુઃખ હોય તો માણસ વિલાપ કરે અને અધુરફ હોય તો કામના હોય, પૂર્ણ કામ છે મળે કોઈ કામના ના હોઈ શકે. અને સુખ રાશિ આનંદ સ્વરૂપ હોવાના કારણે કોઈ પ્રકારની એમને એમનું વિલાપ દુઃખ ના હોઈ શકે. માત્ર મનુષ્યની જેમ લીલા કરી રહ્યા, ચરિત કરી રહ્યા છે. હવે આ પ્રકારે ભગવાનના વિલાપનું વર્ણન કર્યું. હવે ગીર તો જ્યાં જટાયું રાવણ સાથે યુદ્ધ થયેલું ઘાયલ થઈને પડ્યો છે, હવે રામ ને લક્ષ્મણ ની તરફ આવી રહ્યા છે તો એ પ્રસંગનું વર્ણન કરે છે. તુલસીદાસજી આગળ કહે છે આગે પરાગીધ પતિ દેખા, આગે પરાગીધ પતિ સુમિરત રામ ચરણ જિન રેખા, સુમિરત રામ ચરણ જિન. આગે પરા ગીધપતિ દેખા, આગળ જ્યાં ગયા ત્યારે જોયું કે આ ગીધપતિ જટાયો અને કેવો છે પડેલો છે ત્યાં આગળ જમીન પર. અને સુમિરત રામ ચરણ જીન રેખા, અને ભગવાન રામજીના ચરણની રેખાઓનું સ્મરણ કરી રહ્યો છે. ગીધપતિની આંખો તો જટાયુની આંખો બંધ છે, એટલે મૃત્યુ મરણની પથારી મરણને જ થોડી ક્ષણ બાકી છે, મરણાસન્ન છે અર્થાત મૃત્યુ અત્યંત નજીક છે, અત્યંત ઘાયલ છે. એની એની લગભગ માણ થોડો શ્વાસ ચાલી રહ્યો છે, આંખો બંધ છે. એટલે ભગવાન જયારે ત્યાં પહોંચ્યા ત્યારે જટાયુ તો એમને જોયા નહીં, એની આંખો બંધ છે, પરંતુ મનમાં એ ભગવાનના ચરણની રેખાઓનું સ્મરણ કરી રહ્યો છે. કહે છે કે ગીધની દ્રષ્ટિ એકદમ તીવ્ર હોય એટલે ભગવાનના ચરણની સૂક્ષ્મ રેખાઓ છે બધી પણ એને જોયેલી છે, અને ભગવાનના ચરણના જુદા ચિહ્નો છે એ ચિહ્નોનું ધ્યાન કરી રહ્યો છે. એ કહે છે કે આ ભગવાનના ચરણના ચિહ્નોનું ધ્યાન કરવાનું મહાત્મ્ય જુદું જુદું છે. જુદા જુદા ચિહ્નોનું ધ્યાનથી જુદા જુદા પ્રકારનું ફળ મળે. ભગવાનના ચરણમાં એક તો અંકુશ છે, અંકુશનું ધ્યાન કરીએ તો મનરૂપી ગજ મનરૂપી હાથી છે એને વશ કરીએ, ટૂંકમાં મનરૂપી હાથીને વશ કરવા જેવી સિદ્ધિ પ્રાપ્ત થાય જો ભગવાનના ચરણમાં જે અંકુશ છે એનું ધ્યાન કરીએ તો. એમાં વજ્ર પણ છે ખુલી છે, તો વજ્રનું ધ્યાન કરવાથી આ પાપરૂપી પહાડ વજ્રથી તો ઇન્દ્રએ બધા પહાડો છે એની પાંખો કાપી નાખેલી, અથવા વજ્રથી ઇન્દ્ર પહાડનો નાશ કરે તો ભગવાનના ચરણમાં જે વજ્રનું ચિહ્ન છે એનું ધ્યાન કરવાથી પાપરૂપી પહાડનો નાશ થાય છે. પછી ધ્વજા પણ છે, ધ્વજા તો વિજયનું ચિહ્ન છે ને,
એટલે ધ્વજાના ધ્યાનથી પરલોકમાં વિજય પ્રાપ્ત થાય છે. પછી કમળ પણ છે, કમળ છે, કમળનું ધ્યાન કરવાથી ભાવ મોચે ને તો જ્ઞાન પ્રાપ્ત થાય અને સંસારની મુક્તિ પ્રાપ્ત થાય, એના બધો તાપ નષ્ટ થાય. આ પ્રકારે ભગવાનના ચરણના જુદા જુદા ચિહ્નોનું ધ્યાન કરવાથી જુદા પ્રકારનું ફળ મળે છે. પણ આ રીતે ગીધરાજ છે એ ભગવાનના ચરણના ચિહ્નોનું ધ્યાન કરી રહ્યા છે, આંખો બંધ છે અને ચિહ્નોનું ધ્યાન કરી રહ્યા છે. 24મો દોહામાં કહે છે, કર સરોજ શિર પરસેઉ, કર સરોજ શિર પરસેઉ, કૃપા સિંધુ રઘુબીર, કૃપા નિરખી રામ છબિ ધામ સુખ, રામ છબિ ધામ મુખ, વિગત ભઈ સબ પીર, વિગત ભઈ સબ પીર. કર સરોજ શિર પરસેવું, તો ભગવાને સ્વયં કૃપા કરીને એના કર સરોજ પોતાના કર કર કમળથી એ ગીધરાજના એમના મસ્તકમાં સ્પર્શ કર્યો. કૃપા સિંધુ રઘુવીર, ભગવાન કૃપા સિંધુ છે. કવુંસ કર સરોજ રઘુનાથ, ધરી હરુનાથ શીસ મેરે, જહી કર અભય કેજન આર્ત, બારક બિવસ નામ ટેરે. કહે છે ભક્ત લોકોની આ ભાવના છે, તો આવી રીતે વિચાર કર્યો છે, જતાયું કવું સુકર સરોજ રઘુનાથ, ધરી હરુનાથ શીસ મોરે, એ ભગવાન આપના ચરણ કમળ ક્યારે આપ મારા મસ્તક પર મૂકશો. જી કર અભય કીએ જન આરત, બારક અભિવસ નામ હટે, જેને કારણે અત્યંત આરતીમાં દુઃખમાં આવી રહેલા મનુષ્યો તો ભય રહિત કરવામાં આવે છે, એ ભગવાન એવો આપનો ચરણ આવા કર કમળનો સ્પર્શ ક્યારે કેથી મારા મસ્તક પર ક્યારે સ્પર્શ કરશો. એટલે જટાયુની આંખો બંધ છે, ભગવાનના કરનો સ્પર્શ થયો તરત આંખો ખુલી ગઈ. કૃપા સિંધુ રઘુવીર, તો એ તો જુએ કે ભાઈ બોલાવે જટાયુ એમ કરે ને, બોલાવે પણ નહીં, કશું જ નહીં, મસ્તક પર હાથ રાખી દીધો. આમ તો જોવા જઈએ તો આ લોકો ઓળખે નહીં, આ પક્ષીને ખાસ કરીને ગીધ તો બધા જ પક્ષીઓમાં અધમમાં અધમ ગણાય છે, અંતેથી એ તો અસ્પૃશ્ય છે. અસ્પૃશ્ય હોવા છતાં પણ ભગવાને પોતાનો હાથના મસ્તક રાખ્યો, એટલા જ માટે કે કૃપા સિંધુ છે. વળી રઘુવીર છે, અત્યંત દયાળુ પણ છે, અને એ જેવો હાથ રાખ્યો તરત જટાયુની આંખો ખુલી ગઈ. નિરખી રામ છબી ધામ મુખ, તો ભગવાનના રામ છબી, ભગવાનનું જે છબી અર્થાત એમનું જે મુખારવિંદ છે એનું દર્શન કર્યું. વિગત ભય સબ પીર, બધી પીડા મટી ગઈ, ભગવાનના દર્શન થવાની સાથે જ બધી પીડાની દૂર થઈ ગઈ. કારણ કે એવું કહેવાય છે કે ભગવાનનું જે આ મુખ કમળ છે એ બધા જ એ સંસારમાંથી મુક્ત કરનારું છે, અને તેથી આ બધી વસ્તુ સબ પીર કાલ કર્મ ગુણ સ્વભાવ ઉસકે શીશ તપત, બધી વસ્તુઓથી મુક્ત થઈ ગયા. હવે આગળ વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ, તબ કહ ગીધ વચન ધરી ધીરા, તબ ધર વચન ધરી ધીરા, સુન સુરામ ભંજન ભવ ભીરા, સુન સુરામ ભન નાથ દસાનન એહ ગતિ કીની, નાથ દસાનન એહ ગતિ તેહિ ખલ જનક સુતા હરિ લીની, તેહિ લય દક્ષિણ દિશિ ગયે ઉગોસાઈ, લય દક્ષિણ દિશિ ગયે ઉગોસાઈ, બિલપતિ અતિ કુરરી કી નાઈ, બિલપતિ અતિ કુરરી કી દરસ લાગી પ્રભુ રાખે ઉપ્રાના, દરસ લાગી પ્રભુ
चलन चहत अब कृपा निधान चरण राम कहा तनु राखहु ताता राम कहा तनु मुख मुसुकाई कही तेहि बाता मुख जाकर नाम मरत मुख आवा जाकर नाम अधमो मुकत होइ श्रुति गावा अधम सो मम लोचन गोचर आगे सो मम राखौं देह नाथ के ही खांगे राखौं जल भरी नयन कहहि रघुराई जल भरी तात करम निज ते गति पाई तात परहित बस जिन के मन माही परहित तिन कहूँ जग दुर्लभ कछु नाही तिन तनु तजितात जाहु मम धामा तनु तजितात जाहु मन देव काह तुम पूरन कामा देव काह तुम तब कह गीत वचन धरी धीरा भगवान जारे पोताना करकमाथी एना मस्तक ने स्पर्श कर्यो अने गिधराज ने आंखों खुली गई भगवान ना सुंदर मुखारविंद नु दर्शन कर्यो एना एनो बद्दो एनी बधीज पीड़ा ने भव ने बद्दो ज बधी पीड़ा दूर थई गई तब कह गीत वचन धरी धीरा त्यारे अत्यंत धीरज धारण कर ने काके मरी रह्यो छे खरे कोई प्रकार की शक्ति छे नी बोलवानी कोई शक्ति रही नहीं त्यारे छता अत्यंत धीरज धारण कर ने वचन धरी धीरा अंतरे गीत आ वचन कहया सुनो राम भंजन भव भीरा के आप तो भवनो भय छे एनो सर्व भवनी जो पीड़ा छे बधानो भंजन करनारा छो कारण के आपना हाथ नो स्पर्श था मारो तो भयनो बद्दो भय जतो रह्यो नाथ दसानन एही गति कीनी तो पछी भगवान ने निवेदन कर दे छे रिपोर्ट कर दे छे सीताजी ने मन में हती चिंता कि कोण आ बधो मारा अनु अनु भगवान ने मारी आ विपत्ति कोण संभाळशे अन त्यारे गीधराज भगवान कही दे छे नाथ दसानन एही गति कीनी हे नाथ आ दशानन रावण है आ प्रकार की गति करी से हम तो भगवान ने पूछू पण थी ना पूछता पहला ज गिरिराज कही दे छे कदाच पोताना प्राण चाली जाए ना वस्तु कहेवाने रही जाए तो महत्वनी वस्तु छे मने भगवान ने एने समाचार आपी दे छे देखल जनक सुता हरि लेनी एज दुष्टे आ जनक ने सुता ने सीताजी नु हरण कर लीधु छे खरेखर न थवू जोईए टीकाकार समझावे छे કે રાવણ પણ વિશ્વસ ઋષિનો પુત્ર હતો અને એટલે ખરેખર તો એને જાનકી હતા એ પણ ઋષિના અર્થાત જનક જનકના પુત્રી હતા અને જનક રાજા અનેક બધા ઋષિઓને માન્ય છે રાવણ પણ ઋષિનો પુત્ર છે અને તેથી ખરેખર તો સીતાનું અપહરણ કરવું કોઈ રીતે એના માટે યોગ્ય નથી અને છતાં પણ આ દુષ્ટ છે રાવણ અને તેથી આ સીતાજીનું હરણ કરી ગયો અને પછી કહે છે લય દક્ષિણ દિશિ ગજેવ ગોસાઈ હે હે સ્વામી એ સીતા લઈને દક્ષિણ દિશામાં ગયો છે આમ તો ખરેખરની આંખો કાપી નાખી અને જટાયો નીચે પડ્યો
છતાં મરતા પડતા પડતા પણ મૂર્છિત થતા પહેલા પણ જોઈ લીધું કે રાવણનો રથ કઈ દિશામાં જઈ રહ્યો છે. ભગવાન કહે છે દક્ષિણ દિશામાં ગયો છે. વિલપતિ અરી કુરરી કી ના યતિ, સીતાજી વિલાપ કરી રહ્યા હતા. કુરરી ટીટોડી એટલે ક્રૌંચ પક્ષી. એ ક્રૌંચ પક્ષીની જેમ વિલાપ કરતા કરતા સીતાજી જઈ રહ્યા છે. એ ક્રૌંચ પક્ષીને એટલે નર ને માદાને ખૂબ જ પ્રેમ હોય છે. એક પક્ષીનું એટલે એમાં જયારે એમનું જોડું જયારે છૂટું પડી જાય ત્યારે અત્યંત વિલાપ કરે તેવી રીતે આ ક્રૌંચ પક્ષીની જેમ વિલાપ કરતા કરતા સીતાજી જઈ રહ્યા છે. દરસ લાંગી પ્રભુ રાખ્યો પ્રાણ, મારે આ પ્રાણ કેમ રાખ્યો છે ભગવાન? આપણા દર્શન કરવા માટે મેં કોઈ પણ આ પ્રાણને ટકાવી રાખ્યો છે. ટૂંકમાં મને એક મમતા હતી કે મારે ભગવાનના દર્શન કરવા છે અને સીતાજીના સમાચાર આપવા છે, એના માટે એણે પ્રાણને રોકી રાખ્યા હતા. અથવા પ્રાણ નીકળતા નહોતા, એક જ ઈચ્છા હતી. ચલન ચહેતા કૃપા નિધાન, હે કૃપા નિધાન, હવે મારા પ્રાણ જવા ઈચ્છે છે. ટૂંકમાં એક જ વાસના હતી ભગવાનના દર્શન કરવાની, સીતાજીના સમાચાર આપવાની. એ વાસના ઈચ્છા પૂરી થઈ ગઈ અને હવે કોઈ પ્રકારની ઈચ્છા રહી નથી. વિચાર કરો, ગીધને પણ કોઈ પ્રકારની ઈચ્છા રહી જ નથી અને માટે હવે પ્રાણ જવા ઈચ્છા છે. ટૂંકમાં જે પ્રકારનું મૃત્યુ પોતે ઈચ્છા હતા એ પ્રકારનું મૃત્યુ પ્રાપ્ત થયું. ભગવાન પોતાની સમક્ષ ઉભા હોય, એનું દર્શન થતા હોય અને પ્રાણ જાય, એનાથી રૂડું કયું હોઈ શકે? અંધેરી અને ભગવાને પોતાનો હાથ મસ્તક પર રાખીને એને જગાડ્યો એટલે હે કૃપા નિધાન, બસ હવે મારા પ્રાણ જવા ઈચ્છે છે. રામ કહા તનું રાખવું તાતા, હે તાત, આપ કે પ્રાણે રાખી મૂકો. ટૂંકમાં તમે જીવંત રહો, તમે મરી ના જશો, તમે પ્રાણ તમારા ન જવા દેશો, જીવંત રહો, હું વરદાન આપું. મુખ મુસ્કાય કહી તેહી બાત, અત્યારે આ ગીધે ગીધરાજે થોડુંક સ્મિત કરીને આ વસ્તુ કહી. જાકર નામ મરત મુખ આવા, અધમ મુકત હોય શ્રુતિ ગાવા, સોમમ લોચન ગોચર આગે. તો શ્રુતિ એવું ગાય છે, જાકર નામ મરત મુખ આવા, અધમ મુકત હોય, જેનું નામ મૃત્યુ વખતે મુખ પર આવે ત્યારે અધમ મનુષ્ય પણ મુક્ત થઈ જાય એવું શ્રુતિ ગાય છે. સોમમ લોચન ગોચર આગે, એ જ મારા લોચન સમક્ષ અત્યારે પ્રત્યક્ષ હોય. રાખો દેહ ના થકે ખાંગે, હવે શું બાકી રહી ગયું, હવે શું ખામી રહી ગઈ કે જેના પ્રાણને હું ટકાવી રાખો. કે છે અહીંયા આગળ રામજીએ કહ્યું કે હે તાત, તમારું શરીરને જાળવી રાખો. તો કે છે મેરે જાન તાત કતુ દીન જીજે, હે તાત, મારા માટે પણ થોડા દિવસ આપ જીવો. દેખીએ આપ સુવન સેવા સુખ મોહી પીતો કો સુખ સુખ દીજે, મને આપની સેવાનું સુખ આપો એટલે મને પિતાની સેવા કરવાનું સુખ પ્રાપ્ત થાય, માટે થોડા દિવસ આપ જીવો. દિવ્ય દેહ ઈચ્છા જીવન જગ વિધિ મનાય માંગ લીજે, અને જે જોઈએ માંગો, તમે જીવંત રહો. દિવ્ય દેહ, જ્યાંથી જોઈએ એટલું આયુષ્ય, જે ઈચ્છા થાય માંગી લો મારી પાસે. હરિહર સુજસદનાય દરસ દરસ દય લોક કૃથાર્થ કીજે, અને જો જીવીને પણ શું કરવાનું, આ હરિ ભગવાનના નામનો જશ બધાને સંભળાવો, આ રીતે લોકોને પણ કૃતાર્થ કરો. જે માંગે એવો દિવ્ય દેહ તમને આપી દઉં, જેટલું લાંબુ જોયું એટલું જીવન તમને આપી દઉં, અને તેથી તમે જીવો અને મને પિતાજીના ની સેવા કરવાનું સુખ પ્રદાન કરો, ભગવાન આવું કરો. પણ ગીધરાજ કહે છે કે આવો અવસર હું કેમ ચૂકી શકું, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. એ કહે છે કે જુઓ તો ખરા, આ ઋષિમુનિઓ જન્મ જન્મ સુધી તપસ્યા કરતા હોય છે અને છતાં પણ અંતકાળે રામ નામ મુખ પર આવતું નથી. મમ લોચન ગોચર સોઈ આવા, તો ઋષિમુનિઓ આટલો આટલો પ્રયત્ન કરે, યત્ન કરે અને છતાં પણ મૃત્યુ સમયે તો કઈ ની કઈ વસ્તુ મનનો કબજો લઈ લેતી હોય અને ભગવાનનું નામ ના આવતું હોય, ત્યારે એ ભગવાન મારી સમક્ષ અત્યારે મારા નજર સમક્ષ આવી ગયા છે. બહુરી કે પ્રભુ અસ બને હિ બનાવા, તો અભિજાતનો પ્રસંગ ક્યારે ફરી આવવાનો છે. દેખી બદન સુની વચન અમિયતન રામ નયન જલ ભીજે, દેખી બદન સુની વચન અમિયતન રામ નયન જલ ભીજે, આ વાંચન સાંભળીને રામજીના નેત્રમાં આંસુ આવી ગયા. બોલ્યો બિહસ બિહંગર ઘુબર બલિ કહો સ્વભાવ પતિ જય, મેરે મરીબે સમન ચારી ફલ હોય તો ક્યો ન કહી જય,
तुलसी प्रभु दिए उतरु मौ नहीं परो मानो प्रेम सही जे। अबे आवो तो मने चारे चार पदार्थ प्राप्त थई जवाना छे तो हवे मारे जीवानी शुं जरूर छे। ए के छे के सोमम लोचन गोचरागे राखो देह नाथ के ही खांगे। खाए ले खामी, अबे शुं खामी रही गई होय के हे नाथ हुं आ देह ने टकावी राखुं। बोलो कोई प्रकार नी देह मां आसक्ति ज नथी। जे प्रकार नुं कांक्षा मृत्यु, जे प्रकार नुं मृत्यु कोई पण भक्त इच्छे ए मृत्यु जारे मारी मारी अत्यारे होय एवी घड़ी होय त्यारे શા માટે આ દેહ રાખો? કે હિન્દુસ્તાનમાં કેવું છે, ભાઈ આ જન્મ કરતા પરલોક અગત્યનો છે, આ લોક કરતા પરલોક અગત્યનો છે। અંતેથી અત્યારે પરલોક શ્રેષ્ઠ, પરલોક પ્રાપ્ત કરવાની તક છે, ત્યારે હું શા માટે આ દેહ ટકાવી રાખું? કે ભગવાન આપનું નામ લેવા તો પાપી પણ તરી જાય એવું કહેવામાં આવ્યું છે। અને તો પછી અને કારણ કે પ્રાણ જતી વખતે નામ યાદ નથી આવતું, અને ભગવાન આપ મારી સમક્ષ છે। જલ ભરી નયન કહી રઘુરાઈ, ભગવાન કૃતજ્ઞ છે, જોયું કહું હું આ મારે માટે આટલું દુઃખ સહન કરીને પડી રહ્યો। એક તો મારે માટે, એટલે કે સીતાજીને બચાવવા માટે એણે પોતાના પ્રાણના ત્યાગ કર્યો, અને તો મારા દર્શન કરવા માટે પણ આટલી પીડા સહન કરીને પડી રહ્યો। ભગવાન જોયે છે કે મારે કારણે થયું છે આ બધું, ભગવાન કૃતજ્ઞ છે। જલ ભરી નયન કહી રઘુરાઈ, અને તો ભગવાનની આંખમાં આંસુ આવી ગયા। તાત કર્મની જ ગતિ તે પાઈ, હે તાત જે ગતિ અત્યારે પ્રાપ્ત કરી રહ્યો છે વાસ્તવમાં એ તારા પોતાના કર્મથી જ છે। અને કહેશે પરહિત બસજીને કે મન માહી, જેના મનમાં પરહિત બસેલું હોય, પરહિત જેના મન વસેલું હોય તેને કહે જગત દુર્લભ કશું નાહી। તો જે માણસ પરહિત માટે પરોપકાર માટે જીવતો હોય એના માટે જીવનમાં કશું જ દુર્લભ નથી। બહુ સુંદર સૂત્ર કહ્યું, પરહિત બસ જેને કે મન માહી, જેના મનમાં પારકાનું હિત વસેલું છે તેને કહું જગત દુર્લભ કશું નાહી, એના માટે આ જગતમાં કઈ જ દુર્લભ નથી। પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, કહેવામાં આવ્યું છે કે પરોપકાર સમાન કોઈ ધર્મ નથી। એટલે એ વસ્તુ પણ છે, આ ભારતીય સંસ્કૃતિમાં એક વસ્તુ છે ખરી, પરોપકાર સદૈવ કા, પરોપકાર સદૈવ કાર્ય હે। જગતની અંદર બધા જ તત્વો પરોપકાર કરવા માટે જીવતા હોય છે, માટે પરાર્થો એમ દેહ હે, આ દેહ પણ પર અન્યને માટે રહેલો છે, પર એટલે પરમાત્મા વડે પણ છે અન્યને માટે છે, એવી જાતની ભાવના તો છે જ આ સંસ્કૃતિની અંદર, અને માટે પરોપકાર। પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, કહેવામાં આવ્યું છે કે પરોપકાર સમાન કોઈ ધર્મ નથી। અને તેને તો પરોપકાર કરીને પોતાનો પ્રાણ, પરોપકાર કરવાની પ્રક્રિયામાં તારા પ્રાણનો ત્યાગ કર્યો છે, અને માટે સદગતિ તો તું પામ્યો જ છે, અર્થાત તે તારા કર્મને કારણે સદગતિ પ્રાપ્ત કરી છે। પરહિત બસ જેને કે મન માહી, તેને કહું છે કે દુર્લભ કશું નાહી, તન તજીતાદ જાહુ મમ ધામા, દેવ કાહ તુમ પૂરન કામા, હે તાત તારું શરીર છોડી દેહનો ત્યાગ કરીને મારા ધામને પ્રાપ્ત કર, તું પૂર્ણ કામ છે, હું તને શું આપી શકું? ભગવાન કહે મારે પણ તને આપવા, તને આપવા માટે મારે પણ કંઈ છે જ નહીં, તું પૂર્ણ કામ છે। એ તો કહે છે ને રાખો દેહ નાશ કે હી ખાંગે, હવે કયા કઈ ખામી મારામાં રહી ગઈ હોય જેને કારણે દેહને ટકાવી રાખું, વિચાર કરો કોઈ ખામી એટલે કૃતકૃત્યતા। એના વચન શું કહે છે કે મારામાં કોઈ ખામી જ રહી નથી, હવે હું કૃતકૃત્ય છું, અને માટે હવે મને જીવવાની કોઈ જરૂર જ નથી। ભગવાન કહે છે તું તો પૂર્ણ કામ છે, અને માટે તને શું આપવાનું હોય? તેથી પૂર્ણ કામ માટે એક જ વસ્તુ છે, રામનું ધામ। કેવું એમ, યદ ગત્વા ન નિવર્તંતે, જ્યાં જઈને પાછા ફરવા ના હોય એ ભગવાન એક જ ધામ છે જે પૂર્ણ કામ માટે છે, અને માટે ભગવાન કહે છે કે તું મારા ધામને પ્રાપ્ત કર। એકત્રીસમાં દોહામાં કહે છે સીતા હરણ તાત જની, સીતા હરણ કહેહુ પિતાસન જાય, કહેહુ પિતાસન જો મેં રામ તકુલ સહિત, જો મેં કહી દસાનન આય, કહી દસાનન કહેશે કે હે તાત આ સીતાના હરણની વાત છે, કહેવું પિતા સન જાય,
સ્વર્ગમાં જાય છે તો હવે પિતાજી પણ ત્યાં જ છે તો અને પિતાજી તો મળશે જ પિતાજીના ખાસ મિત્ર છે એટલે આમ તો ગીધરાજ આપણે દશરથાના મિત્ર છે એટલા માટે રામચંદ્રજીને પુત્રની સમાન ગણે સીતાજીને પોતાની પુત્રી સમાન ગણે એટલે જ કહી રાખેલા લોકોને તમે ચિંતા ના કરશો હું રક્ષણ કરીશ એટલા જ માટે એમને જીવવાનું કહે છે કે જેથી આપ જીવન થો તો આપની સેવા કરતા મને પિતાજીના સેવા કરવાની તક મળે મને ખાતરી છે કે આપ જશો સ્વર્ગમાં એટલે એવું છે ને કે આ લોક એવો છે બ્રહ્મલોક વગેરે જ્યાં ગયા પછી તો આપણે સત્ય સંકલ્પ બની જાય અંદરથી જે કંઈ ઈચ્છા કરે એ વસ્તુ પિતૃલોકની કામના પિતૃલોક પિતૃ એમની સમક્ષ ઉપસ્થિત થઈ જાય અને જેની કામના કરે ઉપસ્થિત થઈ જાય માટે દશરથ રાજા આપના મિત્ર હોવાના કારણે આપ કામના કરશો દશરથ ઉપસ્થિત થઈ જશે અને તો બીજી બધી વાતો ચાલે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે દશરથ રાજાને સીતાના હરણની વાત ના કહેશો કારણ ત્યાં જ બીજા દુઃખી થશે માટે સીતાજીના હરણની વાત સાંભળે ત્યાં દુઃખી થશે માટે એ વાત આપ ના કરશો તમને કેમ ખબર પડશે જો મેં રામ તો કુલ સહિત જો મારું નામ રામ હોય તો કહી દશાન રાવણ ત્યાં આવશે રાવણ સમગ્ર કુલ સહિત ત્યાં આવીને પોતે જ વાત કરશે એટલે તમે વાત ના કરશો હું રામ છું જો હું રામ કહેવડાવતો હોઉં તો આ રાવણ પોતાના કુળ સહિત સ્વયં ત્યાં આવશે અને એમને વાત કહેશે જો એની માટે કહી પણ દીધું કે અધર્મ છે એ છતાં પણ ત્યાં આવશે ભગવાનના હાથે મરાય એટલે એને એ જ ધામ પ્રાપ્ત થાય અને રાવણ કહેશે તો વાંધો નહીં કારણ કે રાવણ તો કહેશે પણ ખરો ને કે મેં અપહરણ કર્યું હતું કોઈ છોડાવીને લઈ ગયા તો વાંધો નહીં નરે અપહરણની વાત કરવામાં આવે તો બહુ દુઃખી થાય તો અપહરણની જોડે જોડે કહ્યું કે છૂટી ગયા છે તો વાંધો નથી માટે સ્વયં રાવણ જ જઈને વાત કહેશે ટૂંકમાં ભગવાન પોતાનો સંકલ્પ કહ્યો આગળ જટાયુ પણ કહ્યું હતું કોઈ સલભ સકલ કુલતોરા આ રામના ક્રોધરૂપ અગ્નિ સમાગ્નિસમાં હે રાવણ તારો કુળ સમગ્ર તારું કુળ જે છે એમાં પતંગિયાની જેમ બને ભસ્મ થઈ જશે એવું કહેલું ભગવાન પણ એ જ કહે છે કે જો હું રામ કેવડાવતો હોઉં તો થોડા સમયની અંદર આ દશાનન આવીને પોતે જ રિપોર્ટ કરશે દશરથ રાજાને જે થયું છે તેનો પછી આગળ વર્ણન કરે છે ગીધ દેહ તજી ધરી હરિ રૂપા ગીધ દેહ તજી ધરી હરિ ભૂષણ બહુપટ પીત અનુપા ભૂષણ બહુપટ શ્યામ ગાત વિશાલ ભુજ ચારી શ્યામ ગાત વિશાલ ભુજ અસ્તુતિ કરત નયન ભરી બારી અસ્તુતિ ગીધ દેહ તજી ધરી હરિ રૂપા આ ગીધે જટાયો પોતાના દેહનો ત્યાગ કર્યો અને ભગવાન રૂપ ધારણ કર્યું સારૂપ્ય મુક્તિ એમને ભગવાનના જેવું જ રૂપ ધારણ કરે સાલોક્ય સામીપ્ય સારૂપ્ય સાયુજ્ય સાલોક્યમાં જે લોકમાં ભગવાન છે એ લોકમાં નિવાસ થાય સામીપ્ય ભગવાન જેટલે નજીક આવવાનું મળે એમના આભૂષણ વગેરે કંઈ થવાનું મળે સારૂપ્ય ભગવાન જે છે એમના જેવું રૂપ પ્રાપ્ત થાય સામીપ્ય ભગવાન સમીપ આવવાનું મળે સાયુજ્ય ભગવાનના અંગ સાથે એક થઈ જઈએ તો સારૂપ્ય એ ટૂંકમાં ભગવાનના ધામમાં જે લોકોને ગતિ પ્રાપ્ત થાય તો ત્યાં આગળનો જે યોગ્ય દેહ પણ પ્રાપ્ત થવો જોઈએ યોગ્ય દેહ કેવો છે ભગવાનના જેવો દેહ તો ગીધ દેહ તજી આ ગીધ દેહ તો જવાય નહીં ત્યાં આગળ ગીત દેહ તજી ધરી હરિ રૂપા ભગવાન જેવું જાણે રૂપ ધારણ કર્યું કેવું છે ભૂષણ બહુ પટ પીત અનુપા ખૂબ બધા સુંદર આભૂષણો છે અને પીળું વસ્ત્ર ધારણ કરેલું છે અનુપમ પીળું વસ્ત્ર ધારણ કરેલું છે કહેવાય છે કે એ હરિધામમાં નિવાસ કરનારા જે બધા હોય એમના એમનું રૂપ એમના આભૂષણો વસ્ત્ર બધું ભગવાન જેવું છે
એમનો ભોગ ઈશ્વરે બધું ભગવાન જેવો હોય તો ભગવાન કે ભગવાનના વક્ષસ્થળ પર જે કૌસ્તુભ મણી છે એમને પ્રાપ્ત ના હોય. અને ભગવાનના વક્ષસ્થળ પર એક તો પેલું ભૃગુ લાંછન છે, ભૃગુ જે એક લાત મારી ભગવાનને એનું જે ચિહ્ન છે એ ના હોય, આટલું ના હોય. બાકી બધી વસ્તુઓ ભગવાન જેવી હોય, પણ ભગવાન જેવું ઐશ્વર્ય પણ ના હોય. ભગવાન એને કહેવાય ઉત્પત્તિ સ્થિતિ પ્રલય, બધું ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરવાની શક્તિ ધરાવનારા ભગવાન કહેવાય. આ ગતિમ ગાતિમ ગતિમ એ જાતનું સામર્થ્ય ના હોય, બાકી બધું ભગવાન જેવું જ હોય. ત્યાં આગળ શ્યામ ગાત વિશાલ ભુજચારી, એનું પણ શરીરમાં શ્યામ ગાત શ્યામ વર્ણ વિશાલ ભુજચારી ચાર વિશાળ ભુજાઓ, અસ્તુતિ કરતા નયન ભરી બારે, અને આંખમાં જ આવી ગયા અને ભગવાનની બહુ સુંદર રીતે સ્તુતિ કરે છે. જટાયુ ખૂબ બધી સ્તુતિઓમાંની આ પણ એક સુંદર સ્તુતિ છે. જટાયુ કહે છે આગળ છંદમાં, જય રામ રૂપ અનુપ નિર્ગુણ સગુણ ગુણ પ્રેરક સહી, જય રામ રૂપ અનુપ નિર્ગુણ સગુણ ગુણ પ્રેર, દસ શીસ બાહુ પ્રચંડ ખંડન ચંડ સર મંડન મહી, દસ શીસ બાહુ પ્રચંડ ખંડન ખંડ પાથોદગાત સરોજ મુખ રાજીવ આયત લોચનમ પા, નિત નૌમિ રામ કૃપાલ બાહુ વિશાલ ભવ ભય મોચનમ, જય રામ ભગવાન આપનો જય થાવ. રૂપ અનુપ, આપનું રૂપ કેવું છે? અનુપમ, જેને ઉપમાન છે કે રૂપ ધરાવનાર આપ છો. નિર્ગુણ સગુણ ગુણ પ્રેરક સહી, આપ સ્વયં નિર્ગુણ છો જોડે સગુણ પણ છો, અને પાછા ગુણ પ્રેરક સહી બધા ગુણના પ્રેરક પણ છો. સર્વેન્દ્રિય ગુણાવાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. અસક્તમ સર્વભૃત ચૈવ, અસક્ત હોવા છતાં પણ અર્થાત કશા સાથે ન જોડાયેલા હોવા છતાં પણ સર્વને ધારણ કરનારા છે. નિર્ગુણમ ગુણભોક્તૃ છે, સ્વયં નિર્ગુણ બધા ગુણથી રહીત ને ગુણોથી પર છે, છતાં પણ બધા ગુણોને ભોગવનારા છે, ગુણોના પ્રેરક છે, ગુણોના સાક્ષી છે. અહીં કે નિર્ગુણ ભગવાન આપના પારમાર્થિક સ્વરૂપમાં નિર્ગુણ છે, છતાં પણ ઉપાધિ સહિત ઉપાધિ કારણે સગુણ પણ છે. આ તુલસીદાસ બહુ સ્પષ્ટ રીતે અદ્વૈત સિદ્ધાંતની વાત કરે છે અહીંયા, કારણ કે કયો સિદ્ધાંત છે રામચરિત માણસમાં એ પણ બહુ વિવાદનો વિષય છે. એટલે અદ્વૈત વેદાંતિ તો માને કે આમાં અદ્વૈત છે, એવા ઘણા બધા વાક્યો હોય એને ટાંકી શકે, પણ સામાન્ય મત એવું છે કે વિશિષ્ટ અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત એનું અનુસરણ કરનારા હતા તુલસીદાસજી. એ કહો રામાનંદ સંપ્રદાય છે, એ રામાનંદ સંપ્રદાયમાં એ થઈ ગયા છે. રામાનંદજી એ વિશિષ્ટ અદ્વૈત, પાછા રામાનુજનો સંપ્રદાય પણ સીધો, કારણ કે એ તો નારાયણને ઇષ્ટદેવતા ગણનારા, રામજીને ઇષ્ટદેવતા ગણનારા, છતાં પણ વિશિષ્ટ અદ્વૈત ભગવાનના એક અંશ છે, ભગવાન સાથે ઐક્યને સ્વીકારે ભગવાનના અંશ. ઉપરાંત એ સિવાય ઘણા બધા વાક્યોમાં છે જ્યાં આગળ જીવની ઈશ્વરની એકતાના બહુ સ્પષ્ટ રીતે પણ નિરૂપણ હોય. એ નિર્ગુણ કહો એટલે શું? નિર્ગુણ કહો એટલે અદ્વિતીય જ હોવું જોઈએ. નિર્ગુણ એટલે નિર્વિશેષ, નિર્વિશેષ અર્થાત જે સર્વ વિશેષતાઓથી પર હોય અને સર્વ વિશેષતાઓ વ્યાપ્ત હોય એના જ નિર્વિશેષ. નિર્ગુણ અર્થાત જે બધા ગુણો વ્યાપ્ત છે અને બધા ગુણોથી પર છે, એનો અર્થ કે અદ્વિતીય છે. તો અદ્વિતીયતાનો એક સ્વીકાર કર્યો તો જીવ ને ઈશ્વર બે જુદી હસ્તી હોય ના શકે. આ રીતે ઐક્યનો એટલે મુખ્ય અર્થમાં ઐક્યનો સ્વીકાર થઈ ગયો. નિર્ગુણ શબ્દ જ વાપર્યો, નહીં તો પછી એ લોકો જુદા દર્શક જુદી વાત છે. પણ વ્યાકરણ દ્રષ્ટિ તમે ગમે તે અર્થ કરી છે, પણ નિર્ગુણ સગુણ તો સ્વયં નિર્ગુણ હોવા છતાં બધાને ગુણો ધારણ કરનારા છો. ગુણ પ્રેરક સહી, એટલે ગુણોના સ્વામી છો, ગુણોના પ્રેરક છો, એટલે ગુણોને બદલી પણ શકો. જો હું અત્યારે અધમ દેહમાં હતો, તામસ દેહની અંદર હતો, એમાં ભગવાન આપે મને આ સાત્વિક દેહ આપી દીધો, આપ કેવા છો? ગુણના પ્રેરક છો, ગુણમાં પરિવર્તન પણ કરી શકનારા છો. પછી જટાયુ કહે છે કે શું થવાનું છે?
હવે કારણ કે એને આ સાત્વિક દેહ મળી ગયો, ભગવાન દેવ દેવ મળી ગયો, માટે એના એ પ્રકારનું જ્ઞાન પણ આવી ગયું, મને જોઈ શકે છે. ધ સશીસ બાહુ પ્રચંડ ખંડન ચંડ સર મંડન મહી. તો દસ શીસ રાવણના પ્રચંડ બાહુ છે, બધાનું ખંડન કરનાર આ ચંડ સર આપણો જે ભયંકર બાણ છે એ રાવણના બધા જે બાહુ છે પ્રચંડ બાહુ એ બધાનું ખંડન કરી નાખશે. મંડન મહી અને આ પૃથ્વી માટે આપ આભૂષણ રૂપ છો. એટલે કે કારણ કે રાવણ રૂપી જે છે રાવણ તો ભયંકર દૂષણ છે. આ રાવણ રૂપી દૂષણ દૂર થવાને કારણે પૃથ્વી પછી કઈ બને દૂષણ રહિત થઈ જશે અને પૃથ્વી મંડિત થઈ જશે અથવા દૂષણ વાળી થઈ જશે. મંડિત આ રીતે રાવણ રૂપી દૂષણને દૂર કરીને આ પૃથ્વીને મંડન કરશો અર્થાત સુશોભિત કરશો, ભૂષિત કરશો. દસ શીસ વિનાશ અને બીસ ભુજાકૃત દૂર મહામહી ભૂરી રુજા. દસ શીસ વિનાશ અને બીસ ભુજાકૃત દૂર મહામહી ભૂરી રુજા. આ બહુ રોગ મહી પર આખો રોગ હતો. કોણ? આ દસ શીસ અદસ મસ્તક અને વીસ ભુજાઓ રાવણ એ પૃથ્વીનો રોગ સમાન હતો. એ રોગ આપ દૂર કરશો, મારે પૃથ્વી પછી સ્વસ્થ થઈ જશે. પછી કહે છે, પછી એમના રૂપનું વર્ણન કરે, પાથોદ ગાત. આપણે ગાત અર્થાત આપણો દેહ કયો છે? પાથોદ. પાથોદ એટલે જળ. પાથોદ એટલે જલદ અર્થાત અને તો મેઘની તો મેઘની વૃષ્ટિ કરનારું વાદળ. એટલે ભગવાનના દેહને હંમેશા મેઘની સજલ જલ સહિતના વાદળ સાથે કંઈક એવા પણ વાદળ હોય જે શુષ્ક હોય છે. અત્યારે આ જેવી રીતે આ શિયાળાના વાદળ હોય છે સફેદ હોય, એમાં કશું જળ ના હોય ખાસ. જયારે ભગવાનના દેહની ઉપમાં હંમેશા જળ સહિતના વાદળ, એટલા માટે જ ઘનશ્યામ એકદમ ઘન હોય જળને કારણે. એ જળ છે કૃપા, કૃપાનું નિર્દેશક છે. તો જેવી રીતે વાદળ જળની વૃષ્ટિ કરીને બધા ઉપકાર કરે તેવી રીતે ભગવાન પણ હંમેશા કૃપાની વૃષ્ટિ કરતા હોય છે. પાથો દગાત સરોજ મુખ. ભગવાન મુખ કેવું છે? કમળ સમાન. તો આ બધું છે ને રાજીવ આયત લોચન, ખૂબ વિશાળ નેત્રો છે ભગવાનના. કમળના પત્ર સમાન વિશાળ નેત્ર, અને કમળના પત્રનો પછી છેડો એટલે ખૂણો લાલ હોય તો ભગવાનના વિશાળ નેત્ર કમળના પત્ર સમાન સુંદર લાંબા અને સુંદર આકાર વાળા, અને જો જડે જેના ખૂણામાં રક્ત રતિમાં છે, રક્તિમાં છે. આ બધા જે છે ભગવાન એ સંસારના ભયને દૂર કરનારા છે, એટલા માટે ભગવાન આ પ્રકારનું રૂપ છે. નિત નવ મીરામ બાહુ વિશાલ. ભગવાન બાહુ અત્યંત વિશાળ, ભવ ભય મોચનમ અને સંસારના ભયને દૂર કરનારા આપનો વિશાળ બાહુઓ. તો આ બધી વસ્તુઓ સંસારના ભયને દૂર કરનારી છે. શ્યામ સ્વરૂપ સુભાય સુહાવન શોભા કોટી મનોજ લજાવન. ભગવાન શ્યામ સ્વરૂપ એવું સુંદર છે કે કરોડો કામદેવની શોભાને પણ લજાવનારું છે. નિરખી બદન પંકજ ભવ મોચન મામ લોક પંકજ લોચન. નિરખી બદન પંકજ ભવ મોચન, એમ ભગવાનના પંકજ તો ભવ મોચન એમના જે નેત્ર છે એ ભયમાંથી દૂર કરનારા છે. એમનું મુખ મામ અવલોક પંકજ લોચન. હે કમાનયન, આપના કમાનયથી મને જુઓ, આપના કમા સમાન મુખથી મારા ભવ ભય દૂર કરો. કૃપા વિલોકની સોચ વિમોચન, ભગવાનની કૃપા દ્રષ્ટિ જે છે એ બધા શોકને દૂર કરનારી છે. તથા સુમિરત શ્રી રઘુભાઈએ કી બાહે. આમ પછી ભગવાનની બાહ, એમ ભગવાનના જે વિશાળ ભુજાઓ છે એનું સ્મરણ કરે છે. હોત સુગમ ભવ ઉદધી અગમ હતી કૌ લાંઘત કૌ ઉતર થા હે. ભગવાનની એવી વિશાળ બાહુઓ છે ને કે કોઈક એનો આશ્રય લઈને આ ભાવ સાગરને તરી જાય છે, કોઈ કોઈ એને પાર કરી જાય છે, કોઈ એનાથી તરી જાય છે. આજે નિત નવમી રામ કૃપાલ. ભગવાન હું સરત આપને નવમી આપની સ્તુતિ કરું છું. આ નવમીનો અર્થ નમસ્કાર કરવામાં આવે છે, પણ નમસ્કાર નથી. જ્યાં જુઓ ત્યાં નવ ધાતુનો અર્થ નમસ્કાર કરવામાં આવે છે. તો નવમી એટલે નવ સ્તુતિના અર્થમાં છે. ભગવાન સરસ સ્તુતિ કરું છું. વારંવાર નો હંમેશા ભાષાંતર નમસ્કાર એવો કરવામાં આવે છે. ચાલો નમસ્કાર કરું છું, સ્તુતિ કરું છું. પછી આગળના છંદમાં કહે છે, બલમ પ્રમેય મનાદિમજમ વ્યક્તમેકમ ગોચરમ. બલમ પ્રમેય મનાદિમજમ વ્યક્તમેકમ
गोविंद गोपर द्वंद्व हर विज्ञान घन धरणी धरम गोविंद गोपर जे राम मंत्र जपंत संत अनंत जन मन रंजनम जे नित नौमि राम अकाम प्रिय कामादि खल दल गंजनम बलम अप्रमेयम भगवान आप तो अपरिमित अप्रमेय अपरिमित बलवासो अनादिम अवनादिशो अजम अजन्माचो अव्यक्त अव्यक्त अर्थात इंद्रियेन मनसि अगोचरसो अव्यक्तम एकम अगोचरम एक अद्वितीय छो टूक बड़ा श्रुतिना बड़ा शब्दों से भगवान वर्णन कर अप्रमेय बलवासो सर्वशक्तिमान छो अनादिशो अर्थात आप आदि नहीं आप अनंत पण छो अजन्म छो आप तो जन्म पण नहीं तो आज देखाई रहो कौन ये तो लीला मानुष वेश छे मात्र आप लोग वास्तविक जन्म नहीं अवतार धारण करता है लीला थी मात्र जन्म लेता हो छो अव्यक्त छो व्यक्त ले इंद्रिय ना गोचर छो अव्यक्त इंद्रिय गोचर छो एकमेव अद्वितीय एक अद्वितीय छो अगोचरम वही अगोर अगोचर कहने कहो कि इंद्रियों थी आप पर छो अव्यक्त अर्थ वाणी थी पर छो ये व्यक्त ना जो कम व्यज अर्थ तो व्यक्त थो अंदर थी इंद्रिय गोचर थो उच करवा मारो छे छता है अगोचरम एम कह सकाय वाणी थे अगोचर मन थे अगोचर इंद्रिय थे अगोचर गोविंद तो गोविंद शब्द नो अर्थ करे छे भाषांतरकार टीकाकार कि जे गो अर्थात वाणी वड़े वेद वड़े विंद अर्थात जाए छे तो वेद वड़े वेद ही अनेक ही अहम वेद्य है आम सर्व वेद वड़े जे वेद्य अर्थात जानना विषय से ज्ञातव्य गो पर गो थी पर गो इंद्रियो इंद्रियो थी पर जैसे अर्थात इंद्रियातीत से अब न तत्र चक्षुर गच्छति न वाक गच्छति नो मन जीव कहवा आयु ये उसने कहवा आयु टूंक में हम के बदा स्तुति अंदर उपनिषद न के वाक्य કે શબ્દોનો સીધો સીધો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવે છે અથવા નિર્દેશ કરવામાં આવે છે દ્વંદ્વહર સર્વ દ્વંદ્વનું હરણ કરનારા રાગ અને દ્વેષ કામ અને ક્રોધ અથવા તો શીત અને ઉષ્ણ સુખ દુઃખ માન અપમાન આ બધા દ્વંદ્વનું હરણ કરનારા દ્વંદ્વની અપાર છે અને જેને આપની કૃપા પ્રાપ્ત થાય એ ભક્તોના આપ સદ્વંદ્વના પ્રભાવમાંથી આઘાતમાંથી મુક્ત કરો છો विज्ञान घन आप तो प्रज्ञान घन आपके ज्ञान स्वरूप छो अब आप प्रज्ञान घन वगैरह बतावे छे के अद्वितीय छो प्रज्ञान घन के आनंद कोई पण घन जरे आव्यु त्यारे एमां द्वैतनो ज खरेखर निषेध करवामां आव्यो घन शब्द थी विज्ञान घन कहेवामां आवे एटले विज्ञान सिवाय कई छे नहीं तो विज्ञान नी घनता ना रही सके आनंद घन कहेवामां आवे त्यारे आनंद सिवाय कई ज नथी सदघन चिद्घन आनंद घन एम कहतु हो विज्ञान घन धरणी धर्म आप धरणी अर्थात पृथ्वी धारण करना छो समग्र जगत नो आधार छो सत्स्वरूप छो समग्र जगत नो आधार छो समग्र जगत नो उपादान कारण छो नहीं रीते जगत नो आधार छो आम पहले बे पंक्ति में भगवान ना स्वरूप नु वर्णन कर निर्विशेष से सर्व विशेषण बदम अप्रमेय अनादि अजम अव्यक्तम एकम अगोचरम गोपरम एम कहीने बद्दोज निषेध कराओ नेति नेति आ प्रकार बधा प्रकार विशेषनो भगवान स्वरूप निषेध करवामां आव्यो अने जोड़े जोड़े एमनू जे स्वरूप लक्षण जेमां कहेवामां आव्यो विज्ञान घन जे स्वयं ज्ञान विज्ञान घन ज्ञान स्वरूप जे धरणी धर अर्थात धरणी एटले पृथ्वी एटले समग्र जगत ने धारण करनारा सत स्वरूप छे આ રીતે ગો પર આ બધા નિષેધ પણ કરવામાં આવ્યો જોડે જોડે એમના સ્વરૂપ લક્ષણ કહેવામાં આવ્યો પછી આગળ ભક્તની વાણીમાં કહે છે જે રામ મંત્ર જપંત સંત અનંત જનમન રંજનમ તો ભગવાન રામ જે રામ મંત્ર કેવો છે જે રામ મંત્ર જપંત સંત संत जे संत लोग सतत जनु स्मरण करता हुआ जप करता हुआ अनंत जन मनोरंजनम
असंख्य भक्तों ना मन ने रंजन करना मन ने आनंद अपना संतोष सतत जो स्मरण करे छे यो भगवान आपनो नाम एज मंत्र छे। नित नवमी राम अकाम भगवान आप क्या निष्काम छो प्रिय कामादि काम प्रिय भगवान राम अकाम प्रिय स्वयं क्या है अकाम पर क्या है अकाम प्रिय अकाम प्रिय बे अर्थ करे तो अकाम लोगों ना प्रिय छो खरे भगवान कोने प्रिय हो जेने बीजू की कामना न हो अथवा तो सौथी वधारे प्रेम कोने भगवान पर हो जी बीजा बदा प्रेम मुक्त थो अकाम प्रिय अर्थात जे आपना निष्काम भक्तो छे एना सौथी प्रिय छे अकाम प्रिय आप एमां कोण प्रिय छे जे अकाम छे तो भक्त पण एने प्रिय छे तो जे निष्काम भक्तो छे ए आपना प्रिय छे निष्काम भक्तो ने आप प्रिय छे तेषां ज्ञाने नित्ययुक्त एक भक्तेर विशिष्यते प्रियो हि ज्ञानोत्यर्थम अहम स च मम प्रिय भगवान कहते के हूँ ज्ञानी ने अत्यंत प्रिय छू ज्ञानी निष्काम हो आ कामना जैसे एनी जाते जाए ज नहीं कामना नु निवारण थव जो है विवेक छे आम जन्म आत्मना तो विवेक छे ज जाने छे के अथवा जे आप तो काम छे आत्म काम छे जेने ज्ञान छे के आत्मा एक सर्व छे एना ज मन में कोई कामना न रहे बाकी कामना न रहे बने नहीं ज्यां सुधी आत्मा सिवाय नो कोई विषय हो आत्मा सिवाय कशु पण रही गयु हो तो हमेशा राग द्वेष नो विषय बनवानू छे आज ने तो आवती काले जेनी दृष्टि में आत्मधन्य कहीं ज नहीं एज आत्म काम छे एज आप्त काम छे एज निष्काम छे एज अकाम छे तो आवा भक्तो प्रिय हि ज्ञान नोत्यर्थम अहम सच मो प्रिय है आपो आप आ प्रकार भक्त ए ज्ञानी छो तो राम अकाम प्रिय भगवान निष्काम भक्तो ना प्रिय छो आपने निष्काम भक्तो प्रिय छे कामादि खल दल गंजनम भाई आप क्यों छो आप नाम के काम आदि खल पर निष्काम बनवो के रीते तो बस भगवान सेवन करवा थी अत्यारे कदाच भगवान सौथी वधारे प्रिय ना होय तो पण जेम भगवान नु सेवन करवामां आवे एमना नाम नु वगैरे सेवन करवामां आवे ए स्वयं काम आदि खल दल गंजनम मम हृदय कंज निवास करु काम आदि खल दल गंजन भगवान मारा हृदय कमल आप निवास करो अत्यारे त्या काम क्रोध वगैरह बधा दुष्टो निवास करी रह्या छे आप त्या आवीने आ बधा काम क्रोध रूपी आखो जे वृंद छे एनो नाश करो नित नवमी भगवान आपने आपने हूँ सतत स्तुति करू छु सतत आपने हूँ नमस्कार करू छु तब लगी हृदय बसत खलनाना लोभ मोह मत्सर मदमाना जब लगी उरदन बसत रघुनाथा धरे चाप सायक कटिभाथा तब लगी हृदय बसत खलनाना त्या सुधी अनेक प्रकार ना दुष्ट के खल लोग अपना हृदय में निवास करी सके वा लोभ मोह मत्सर मदमाना आ लोभ मोह मद मत्सर अभिमान आ प्रकार खल के दुष्ट लोग त्यां सुधी हृदय में निवास करी सके ज्यां सुधी जब लगी उरन बसत रघुनाथ ज्यां सुधी रघुनाथ नो निवास हृदय में थयो नथी त्यां सुधी आ लोग रही सके क्यों रघुनाथ धरे चाप सायक कटि भाथा ये धनुष बाण ने भाथो धारण करना रघुनाथ नो ज्यां सुधी हृदय में निवास थाय त्यां सुधी आ दुष्ट लोग निवास करी सके टूक में एमना हाथ में जो धनुष बाण छे या दुष्ट ना दल नो निवास करवा विनाश करवा माटे छे। आगळ कहे छे जेहि श्रुति निरंजन ब्रह्म व्यापक बिरज अज कही गावही जेहि श्रुति निरंजन ब्रह्म व्यापक बिरज अज कही करि ध्यान ज्ञान विराग योग अनेक मुनि जेहि पावही सो प्रगट करुणा कंद शोभा बृंद अग जग मोहि मम हृदय पंकज भृंग अंग अनंग बहु छवि सोहि जी श्रुति निरंजन ब्रह्म व्यापक बिरज अज कही गावही श्रुति जन गान करे छे केवी रीते निरंजन ब्रह्म व्यापक विरज अज तो विरज विरज आत्मा विरज आकाशात् परः
विरज है पर आकाश, विरज पर आकाशात, विरज पर आकाशात अज आत्मा महान ध्रुव है, विरज पर आकाशात अज आत्मा महान ध्रुव है। हम जीवी श्रुति निरंजन, निरंजन अर्थात सर्व निरंजन, सर्व मूल थी सर्व शुद्ध रहित शुद्ध ब्रह्म असाज अपरिमित अपरिचिन्न व्यापक देश का वस्तु सर्वत्र जो व्याप्त से विरज सर्व रज थी रहित विरज के विरज सर्व रज थी राग द्वेष सर्व मलिनता से रहित अज अजन्मा अजन्मा नो अर्थ कि जन्म न होने कारण बीजा कोई विकार नहीं अंत से निर्विकार से कही गाव ही आम कहने सदत श्रुति जनु सदत गान करे से करी ध्यान ज्ञान विराग योग अनेक मुनि जेहि पावही। तो मुनि केटले गलो प्रयत्न करे छे ध्यान ज्ञान विराग योग अयोग एटले कर्मयोग ध्यान एटले के उपासना अने ज्ञान एटले के उपनिषद आ बधाय त्रणेय कांड छे वेदना तो के त्रणेय कांड नु अनुसरण करनाराओ आ रीते अनेक प्रयत्न करीने जेहि पावही जे भगवान ने प्राप्त करे छे। ज्ञानम कर्मज भक्तिश्च नान्योपायोस्ति भूतले। ज्ञान कर्म उपासना सिवाय भूतल निंदर भगवान ने प्राप्त करानो बीजो कोई उपाय नहीं। सो प्रगट करुणानंद शोभा बृंद अगजग मोहि। सो प्रगट करुणानंद करुणाकंद आम करुणानी वृष्टि करुणाकंद करुणानी वृष्टि करनारा भगवान स्वयं मारी समक्ष से जिनु श्रुति अभाव शब्दों से गान करे छे। शोभा बृंद अगजग मोहि तो आ शोभा स्वयं प्रकट थया छे अगजग मोहि। जग एटले जंगम, अग एटले स्थावर, अस्थावर जंगम समग्र जगत ने चराचर जगत ने मोहित करनारा एवं करुणा ने वर्षा करनारा शोभा धाम रूप भगवान स्वयं मारी समक्ष प्रकट थया छे। मम हृदय पंकज भृंग, मारा हृदय कमाना भृंग समान छे। तो क्यों कहवाये मम हृदय पंकज भृंग, आ भ्रम हमेशा कवा आसपास घूमया करे, कवा नु सेवन करा करे। तो गिधरा जटायु कहे कि मारू हृदय से कवा समान छे, आप कहवा छो भ्रमर समान छो। अर्थ कारण के भ्रम हमेशा कमल मा जो आए तेवी रीते आप हमेशा मारा हृदय कण मा निवास करो छो, एटले के मारा हृदय कण सतत आपनु ज ध्यान छे, आपनु स्मरण छे। अंग अनंग बहु छे भी सोहे, अनंग एटले कामदेव, आपना अंग केवा छे अनंग बहु सभी सोई, आपना प्रत्येक अंग माथी अनेक कामदेव नी शोभा प्रकट थई रही छे, एवा भगवान आप मारा हृदय कमल मा भ्रमर समान सदा निवास करी रहा छो। अने पछी आ चौथा छंद मा कहे छे जो अगम सुगम सुभाव निर्मल असम सम शीतल सदा, जो अगम सुगम सुभाव पश्यन्ति जम जोगी जतन करि करत मन गो बस सदा, सो राम रमा निवास संतत दास बस त्रिभुवन धनी, जो मम उर बसौ सो समन संस्रुति जासु कीरति पावनी, मम जो अगम अर्थ अगम्य छे, सुगम छे सुगम पण छे, अगम्य पण छे अने सुगम पण छे। मुनि जी ध्यान पावही नीत नीत कह वेद, सोज प्रेम भगति बस कौसल्या के गोद। अगम पण छे अने सुगम छे, अगम केवी रीते मुनि जे ही ध्यान पावही, मुनि खूब ध्यान करवा छता जेने प्राप्त करी सकता नथी। नीत नीत कह वेद, वेद जन नीत नीति कहे छे, खूब ध्यान करवा छता पण मुनिओ जेने प्राप्त करी सकता नथी। सो अज एवो अजन्मा भगवान प्रेम भक्ति बस, आ प्रेम रूपी भक्ति ने प्रेम भक्ति वस्ते ने
कौशल्या के गोद अत्यारे कौशल्या ने गोद में विराजमान छे। योगी लोग बिचारा केटलू ध्यान करे श्रम प्राप्त न करे नीति 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 कोई प्राप्त ना कर सके आ के पास आ तो अत्यारे आ रूप धारण करने कौशल्या ने गोद में विराजमान छे अगम छे नीति नीति अगम छे पर भक्ति थी सुलभ छे स्वभाव निर्मल भगवान स्वभाव जे निर्मल राम हिमा तो बचन स्वभाव जिमी सुर सरी गत सलिल सुहाय निर्मल छे अंदर थी बधा जे वचन छे माता ना खो कारण के जिमी सुर सरी गति सलिल सुहाय जीवी रीते गंगा नदी में पेलू जल हो निर्मल हो भगवान ना वचन पर एवं निर्मल छे स्वभाव निर्मल असम जे असम छे बधा ने पाछे समपण छे असम सम जे समपण छे विषमपण छे समोहम सर्वभूतेषु नमे द्वेष्योस्ति न प्रियः बधा मां केवा समान छे प्राणी मात्र ने सत्ता सुधी प्रदान करवा द्वारा अने प्राणी मात्र अंतरात्मा होवाने कारणे हूँ सर्वप्रत्ये समान छु ये भजन माम भक्त्या मई ते सुचाप्य हम पर भक्ति से भगवान ने विषम बनाए दे भगवान बदा सम है भगवान भक्ति एमने विषमता उत्पन्न करे छे जी मारु भक्तिपूर्वक भजन करे छे ई मारा मां छे हूँ एमने मां छु यद्य भी सम नहीं रागन रोषु गहे न पाप पुण्य गुण दोषु तद भी करे मम विषम विहार भक्त भक्त हृदय अनुसार कैसे यद्य भी सम नहीं रागन रोषु भगवान हूँ समान छु मानव राग पण नथी के रोष के द्वेष पण नथी माटे हूँ सर्व माटे समान छु बधा मारी दृष्टि में समान छु गहेन पाप पुण्य गुण दोषु ना दत्ते कश्चित पापम न चैव सुकृतम विभु कोई ना पाप के पुण्य नु ग्रहण करतो नथी हूँ तो केवल जो करता अभोक्ता छु गहेन पाप पुण्य गुण दोषु कोई ना पाप पुण्य गुण दोष कोई वस्तु ग्रहण करतो नथी तदपि अजदपि यद्यपि अहू छवा छता तदपि कर विषम विहार छता हूँ समान विषम रीते विहार करो छु भक्त भक्त हृदय अनुसार मारा भक्त ना हृदय में विहार करते हो अभक्त ना हृदय में विहार न करते हो ये मारो भक्त छे कि अभक्त छे ये प्रमाण विहार करते हो आम तो हूँ समान छु राग द्वेष रहित छु छता पण એટલે કહ્યું અસમ સમ શીતલ સદા ભગવાન કહો છે સદા શીતળ છે પશ્યંતિ જમ જોગી જતન કરી કરત મન ગો બસ સદા યોગી લોકો પશ્યંતિ યમ યોગી આ બધું સંસ્કૃત ને બધું હિન્દી ને બધું મિક્સ છે આની અંદર હવે તુલસીદાસ એની એક શૈલી છે ખાસ કરીને જયારે પ્રાર્થના કે સ્તુતિ કરતા હોય ત્યારે આ પ્રકારની એમની એક શૈલી છે કદાચ બીજી ક્યાંય જોવા ના મળે ઘણી વાર સંસ્કૃતનો વ્યવસ્થિત પ્રયોગ હોય અને ઘણી વાર એમાં હિન્દી વળી પણ મિશ્રિત હોય અને ઘણી વાર પછી પ્રાસ મેળવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય આમ સ્વામીઓનો પુષિકા શ્રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારૂણ સંસ્કૃત ભવ ભય દારૂણ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ એટલે હિન્દી પણ આવે સંસ્કૃત પણ આવે છે પશ્યંતિ યમ યોગી એ તો સંસ્કૃત છે યોગી યોગી તો ના કહેવાય પશ્યંતિ પાછા યોગી ના જોઈએ પણ ચાલો યોગી છે લોકો જેમના દર્શન કરે છે કેવી રીતે જતન કરી અત્યંત પ્રયત્નપૂર્વક કરદ મન ગો બસ સદા ગો એટલે કે ઇન્દ્રિયો પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં લાવીને ખૂબ પ્રયત્નપૂર્વક યોગીઓ જેના દર્શન કરે છે ટૂંકમાં પશ્યન વિમૂઢા નાનુ પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ આજે ચર્મ ચક્ષુથી મને જોઈ ના શકાય પણ જ્ઞાન ચક્ષુથી જોઈ શકાય સો રામ રમા નિવાસ એવા રામ જે રમા અર્થાત લક્ષ્મીના સીતાના નિવાસ છે સંત દાસ બસ આવા ભગવાન સતત દાસને વશ છે પાછે પણ ભક્તોને વશ છે ऐसे प्रभु सेवक बस आही भगत हेतु लीला तनुगहै आवा प्रभु जे सर्वशक्तिमान छे ने सर्वदी पर पण छे एवा सर्वव्यापी छे
ऐसे प्रभु सेवक बस अहि एवं भगवान पर एवं तो सेवक ने वश छे भगत हेतु लीला तनु गहे आ भक्त भक्त है भक्त माटे एमने लीला दी धारण करो छे जग पावन कीरति विस्तर ही गाय गाय भव निधि नर तरी हरि क्यों आई जात लीला करता है जेथी एमनो आखो यश से समग्र जगत में विस्तृत थी जाए अने माटे एनु गान करता करता भक्त लोग संसार ने पार करी जाए इतना माटे भगवान आ प्रकार ना अवतार लेता हो आ प्रकार ना देह धारण करता हो इले कैसे ने अतीत पंथानम तवच महिमा वांग मनसयो अतद व्यावृत्यायम चकितम अभिधत्ते सुजरपि स कस्य स्तोतव्य कति विध गुण कस्य विषय पदे त्वरवाचीने पतति न मन कस्य न वच है भगवान आप तो निर्गुण ने सगुण कोई रीते पण क्यारे पण आप बंदा मन नी सीमा नी बहार छे निर्विशेष छे तो कोई आप दर्शन ना कर सके स्तुति ना कर सके सविशेष तो एवं छे एनी पण स्तुति ना थाय केटला विशेष पदे त्वरवाचीने अपना जे अर्वाचीन पद छे अर्थात आपना जे लीला वगैरह छे पतति न मन कस्य न वच है कोनु मन वचन एमां आगळ मोहित न थाय એટલે ભગવાન આપણે લીલા વિજય કેમ ધારણ કરે છે જેથી ભક્તો એમના ગુણગાન ગાઈ શકે જગ પાવન કીર્ત વિસ્તરી હહી સમા એમની પાવન કીર્તિ સમગ્ર જગતમાં વિસ્તરેલી છે ગાય ગાય ભવ નિધિ તર નર તરી હહી જે ભગવાનની કીર્તિનું ગાન કરી કરને આ મનુષ્ય ભક્તજનો છે એ ભવસાગરને પાર કરી જાય અને માટે આ પ્રકારનો લીલા વિગ્રહ ધારણ કરતા હોય સુરામ રમા નિવાસ अवा रमा अर्थात सीता निवास समान भगवान राम संत दास बस हमेशा दास अर्थात भक्तों दासना वश विचार करो ये क्यों दास स्वामी ने वश करे त्रिभुवन धनी अवा त्रणे भुवन धनी पर दास ने वश छे मम उर बसौ बस भगवान मारा हृदय में आप निवास करो समन संस्कृति जासु कीर्ति पावनी જેની પવિત્ર કીર્તિ આ સંસાર અર્થાત જન્મ મૃત્યુના ચક્રને નિવારણ કરનારી છે એવા ભગવાન મારા હૃદયમાં સતત નિવાસ કરો આમ જટાયુ છેવટે પ્રાર્થના કરે છે કે ભગવાન આપ મારા હૃદયમાં નિવાસ કરો આ રીતે આ જટાયુની જટાયુ કૃત સ્તુતિ ભગવાનની પૂર્ણ થઈ અને 32મા દોહામાં કહે છે अबिरल भगति मांगी बर अबिरल भगति मांगी बर गीध गय हरि धाम गीध गय तेहिकी क्रिया जथोचित तेहिकी क्रिया जथोचित निज कर कीनी राम राम सियावर राम चंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय अविरल भक्ति मांगी बर अविरल अर्थात अखंड भक्ति वरदान मांग्यू गीत गयो हरिधाम आ प्रकार नु अखंड भक्ति वरदान मांगे ने अगीत जटायो हरि धाम में गया ते की क्रिया यथोचित अने भगवान ने यथोचित क्रिया करी નિજ કર કીની રામ પોતાના હાથે જ ભગવાન રામચંદ્રજી આ જટાયુની ગીધની યથોચિત ક્રિયા કરી યથોચિત શું પોતાના પિતાની કરે પ્રકાર નહી પોતાના કારણ કે પિતાની ભાવના છે એમાં તો પિતાનો હવે પિતાનું જયારે મૃત્યુ થાય કયા પ્રકારની ક્રિયા કરવામાં એવી યથા યોગ્ય ક્રિયા ભગવાન પોતાના હાથે કરે એટલે આ પ્રકારે આ જટાયુનું ચરિત્ર છે એ અહીંયા આગળ પૂરું થાય છે પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે ॐ शांति 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 हरि ॐ श्री गुरुभ्यो नमः हरि ॐ